અલ્પેશ કથિરિયાને ધાર્મિક માલવ્યા. જેઓ ભાજપમાં જોડાતા જ કુમાર કાનાણી થયા નારાજ. ગત શનિવારે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યાએ પહેર્યો હતો ભાજપનો ખેસ. આ સમય કુમાર કાનાણી નહતા આવ્યા કાર્યક્રમમાં. કુમાર કાનાણીના મતે પાર્ટીએ જે નિર્ણય કર્યો તે તો માન્ય છે, પરંતુ મારા સિદ્ધાંતની વિરુદ્ધ થયું એટલે કાર્યક્રમમાં ન ગયો. તો કુમાર કાનાણીની નારાજગી પર અલ્પેશ કથિરિયાએ પ્રતિક્રિયા આપી કે કાનાણીની વાત તેમના સ્તરે યોગ્ય છે, જો કે અમે તેમને મનાવી લઈશું. 2022માં વરાછાથી આપની ટિકિટ પર અલ્પેશ કથિરિયા ભાજપના કુમાર કાનાણી સામે ચૂંટણી લડ્યા હતા. કુમાર કાનાણી તો જીતી ગયા, પરંતુ તેમની સામે ચૂંટણી લડનારા અલ્પેશ કથિરિયા હવે ખુદ ભાજપમાં જોડાઈ જતા તેઓ નારાજ છે. ગઈ ચૂંટણીમાં તું કેવી રીતે જીતી શક્યો છે? લોકોએ મારી ઉપર કેટલો મોટો ભરોસો મૂક્યો છે, એ વિશ્વાસને હું તોડવાનો તો માગતો, એ મારો સિદ્ધાંત છે. અને એટલા માટે મેં હાજર નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. કોઈ નારાજગીનો પ્રશ્ન નથી, જોડાઈ જવાથી કઈ એનો કોઈ મતલબ એવો નથી કોઈ મારો હરીફ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં તો અનેક લોકો આવ્યા છે, ગયા છે. 2022ના વિધાનસભામાં અમે હરીફ ઉમેદવાર તરીકે લડ્યા હોય, મને અત્યારે એવું લાગતું હોય કે ભાઈ આવનાર વ્યક્તિ હરીફ તરીકે લડ્યા હોય એમનું સ્વાગત કરવું કે સન્માન કરવું એમના એના સિદ્ધાંત વિરુદ્ધ લાગ્યું હોય તો સ્વાભાવિક છે કે હાજર ના રહી જાવ. ચોક્કસ મનાવીશ, અને સ્વાભાવિક છે કે આ જ વિસ્તારમાં જે અવારનવાર મળવાનું થશે, વ્યક્તિગત પણ મળીશું, એમના આશીર્વાદ પણ લઈશું.